नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत करू छू। જોઈએ આજના સમાચાર। સ્વર્ગસ્થ પુત્રીના આત્મશ્રેયાર્થે એનઆરઆઈ દાતાઓના દાનથી 100 લોકોને આંખની રોશની મળી। સ્વામિનારાયણના સંતોએ આશીર્વચનો પાઠવ્યા। મૂળ બળદિયાના હાલે આફ્રિકા સ્થિત દાતાશ્રી મંજીભાઈ રાઘવાણીએ તેમની સ્વર્ગસ્થ પુત્રી પ્રિયાબેનની યાદમાં 3.5 લાખ રૂપિયાનું લાયન્સ હોસ્પિટલને દાન આપી 100 જેટલા આંખની તકલીફવાળા દર્દીઓને નવી દ્રષ્ટિ આપી। 2 દિવસ ચાલેલ આ કેમ્પમાં કોઈ પણ ચાર્જ દર્દીઓ પાસેથી લીધા વગર તદ્દન ફ્રીમાં સાથે કાળા ચશ્મા અને આંખના ટીપા ગોળી વગેરે આપી ઓપરેશનો કરવામાં આવ્યા હતા। આ આંખને કેમ્પની શરૂઆત કરાવવા ભુજના નૂતન સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી શ્રી સુખદેવ સ્વામી, ધર્મ સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી સૌનક મુનિ સ્વામીએ કરાવી હતી અને આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે દાતા પરિવારમાંથી શ્રી શ્યામભાઈ કરશનભાઈ રાઘવાણી તથા શ્રી પ્રેમજીભાઈ કેસરાભાઈ રાઘવાણી બંને બળદિયા ગામ હાલે અમદાવાદ, સાથે કરશનભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી, હરજીભાઈ રાઘવાણી, જાદવજીભાઈ રાબડિયા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સંતશ્રીઓ તથા દાતાશ્રીઓ અને મહેમાનોનું લાયન્સ પરિવારના સદસ્યોએ સ્વાગત કરી સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યા હતા। મંદિરમાંથી પધારેલ કોઠારી સ્વામી શ્રી સુખદેવ સ્વામીએ ભુજની લાયન્સ હોસ્પિટલની સેવાને આ રીતે બિરદાવી હતી। જ્યાં માનવ સેવા થાય છે અને આ લાયન્સ ક્લબ હોસ્પિટલ એક એવું સૂત્ર આત્મસાત કર્યું છે, માનવ સેવા એ નારાયણની સેવા છે, આવા ભાવથી આ હોસ્પિટલમાં ખૂબ અદભુત દિવ્ય પરોપકારની સેવા થાય છે। સ્વામીજીએ દાતા પરિવારને આશીર્વાદ આપતા જણાવ્યું કે આ પરિવાર એમના ઉપર ભગવાનની અસીમ કૃપા છે અને આ પરિવારને તો અમે એમ માનીએ છીએ કે આ પરિવારથી સાધુ જેવો પરિવાર છે અને આ પરિવાર સત્સંગની, સમાજની અને આ દેશની પણ ખૂબ સેવા કરે છે। સ્વામીજીએ નૂતન સ્વામિનારાયણ મંદિરની સેવાઓ અંગે વાત કરી। ભગવાન સ્વામિનારાયણ આજથી 190 વર્ષ પહેલા શિક્ષાપત્રની અંદર પણ એવું લખી ગયા, સર્વ જીવ હિતાવહ, કોઈ દુખિયારો જીવ આવે, અને ભગવાન સ્વામિનારાયણની જે ચેષ્ટા છે એમની અંદર પણ એવું ગાયન કરેલું છે કે દુઃખી ન દે, કોઈ પણ જીવ દુઃખી થતો હોય અને એ જીવને કાંઈ પણ તકલીફ હોય તો અમારા સાધુ સંતો હોય એમને પણ એની સેવા કરવી। લાયન ભરતભાઈ મહેતા કે જેઓ હોસ્પિટલના ચેરમેન છે, તેમણે વાત કરતા કહ્યું કે હું મિનિમમ રૂપિયા બોલું છું, 15,000 રૂપિયાથી કરીને 1 લાખ રૂપિયા સુધીના ઓપરેશન થાય છે। અમે એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર દાતાશ્રીના સહયોગથી આ ઓપરેશન કરાવી રહ્યા છીએ, ત્યારે તમે 15,000 ને 20,000 ઓપરેશનથી ગુણાકાર કરો તો સ્વામીજી આપણે, પરંતુ ખરેખર 30 કરોડ રૂપિયાનો લોકોને ફાયદો થયો છે। 83માં આ સફળ કેમ્પમાં દર્દીઓનો સંતોષ અને તેમને મળેલ સેવાથી ઉપસ્થિત સૌ અને સંતગણ દાતાશ્રીઓએ બિરદાવેલું હતું। કોઠારી સ્વામી શ્રી સુખદેવ સ્વામીએ ન્યૂઝ ઓફ કચ્છ સાથે વાત કરી સૌને આશીર્વાદ પાઠવ્યા હતા। આજે અક્ષર નિવાસી પ્રિયાબેન મંજી રાઘવાણી એમના તરફથી લાયન્સ ક્લબ હોસ્પિટલમાં આજે નેત્ર યજ્ઞ થયો। યજ્ઞ તો શાસ્ત્રની અંદર ઘણા કયા છે પણ અહીંયા નેત્ર યજ્ઞ થયો, આજે બહુ આનંદની વાત છે। શાસ્ત્ર અને સંતો તો દ્રષ્ટિ આપે પણ આજે હોસ્પિટલ પણ આજે આલોકની દ્રષ્ટિ આપી અને જીવન જીવવાની અદ્ભુત દ્રષ્ટિ આ હોસ્પિટલ આપી રહ્યું છે યજમાન પરિવાર દ્વારા, એટલે અમને ખૂબ આનંદ છે। અને આવા પરોપકાર જે થતા હોય ત્યાં હંમેશા ભગવાનનો નિવાસ હોય છે અને આ હોસ્પિટલ નહીં પણ આ એક મંદિર છે આવું માની, અને વારે વારે સંતો અહીં પધારે છે અને બહુ આનંદ થાય છે। આ કેમ્પમાં લાયન અભયભાઈ શાહ, શૈલેષભાઈ ઠક્કર, લાયન નવીનભાઈ મહેતા, લાયન શૈલેન્દ્રભાઈ રાવલ, લાયન લાલજીભાઈ રાબડિયા વગેરે હાજર રહ્યા હતા। લાયન શૈલેષભાઈ માણેકે આભાર વિધિ કરી હતી અને સમગ્ર વ્યવસ્થા ઝોન ચેરપર્સન લાયન વ્યોમા મહેતાએ સંભાળી હતી। કાર્યક્રમનું સંચાલન અભયભાઈ શાહે કર્યું અને કેમ્પને સફળ બનાવવા માટે હોસ્પિટલના સ્ટાફ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી। હવે પછી ભુજની લાયન્સ હોસ્પિટલમાં આંખના ઓપરેશનો માટે 20 ડિસેમ્બરના દાતાઓના સહકારથી કેમ્પ યોજાશે।